તમારું અસ્તિત્વ તમે ખરેખર એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છો એ જીવનની મૂળભૂત વસ્તુ છે હું કહી રહ્યો છું કે તમે તેના લીધે જ જન્મ્યા છો તમારી સેક્સ્યુલિટી નહીં બીજા નહીં તેમાંથી પેદા થયા છીએ શું આપણે તેની સાથે જ મળવું જોઈએ તે પ્રશ્ન છે તે કઈ ખરા કે ખોટા વિશે નથી તે નૈતિકતા વિશે નથી આ તેની સીમિત પ્રકૃતિ વિશે છે શું તમે હંમેશા તેમાં જ ફસાયેલા રહેવા માંગો છો કે તમે એવું વિચારો છો કે આ બધું ખરાબ છે મારે આને હાથ નથી લગાડવો ના હું કહીશ કે ઓછામાં ઓછા ત્રીસ થી ચાલીસ ટકા માણસો માટે તે બસ તેમની અંદર એક આવતી જતી વસ્તુ જેવું છે પણ સામાજિક સંસ્કૃતિને કારણે તે બધાને લાગે છે કે તે બધાએ તે દિશામાં જવું જોઈએ કદાચ બીજા ત્રીસ ચાલીસ ટકા હશે જેમની માટે તે બહુ વિવશ જરૂરિયાત હશે બીજા ત્રીસ ચાલીસ ટકા લોકો માટે તે મધ્યમ તેમને એવું છે કે તેમને જરૂર છે પણ એટલી વિવશતા ભર્યું નથી આ લોકોની પ્રકૃતિ છે આ હું તેના વિશેની એક ચોક્કસ સમજણથી કહી રહ્યો છું બધા લોકો આખો સમય તેના વિશે નથી વિચારતા હોતા પણ આજે સમાજ તેમને કંઈક આવી રીતે ઘડી રહ્યો છે કે જો તમે તેવા ન હોવ તો તમે નોર્મલ નથી એટલે તમે મૂળભૂત રીતે એમ કહી રહ્યા છો ભૂતકાળના બધા જ યોગીઓ નોર્મલ ન હતા ગૌતમ બુદ્ધ નોર્મલ ન હતા કોઈ પણ નોર્મલ નથી સિવાય કે તે બધા જેવો પોર્નોગ્રાફી સાઇટ્સ પર છે કોઈ પણ નોર્મલ નથી ના આ શારીરિકતાની બહુ જ અતિશયોક્તિવાળી સમજ છે એક શરીર છે જે કોઈકની સેક્સ્યુઆલિટીના કારણે જ અસ્તિત્વમાં આવ્યું છે શું એવું નથી તો શરીરની એક મૂળભૂત વૃત્તિ તરીકે સેક્સ એ એક વસ્તુ છે અને તે તમારા મગજમાં રહે છે તે બીજી વસ્તુ છે એવું તમારી આસપાસ અમુક રીતની સંસ્કૃતિના કારણે થઈ રહ્યું છે એવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે કોઈકે તમને કીધેલું કે તે એક પાપ છે બસ એટલું જ છે કે તેને કરવાની એક સારી રીત છે જેના માટે આપણે સંસ્થાઓ બનાવી છે આપણે તેના માટે અમુક સ્તરની પ્રતિબદ્ધતા બનાવી છે કેમ કે આપણા જીવનનું દરેક પાસું અમુક સુંદરતાથી કરવું તે એક મનુષ્યની અંદરની એક મૂળભૂત જરૂરિયાત છે નહીતર આપણને પ્રાણીઓ જેવું લાગશે જુઓ આપણે ખાઈએ છીએ આપણે આ રીતે ખાઈ શકીએ છીએ જ્યારે તમે બહુ ભૂખ્યા હોવ ત્યારે તમે એક પ્રાણી જેવા બની જાઓ છો પાંચ દિવસથી ખાધું ના હોય તો તમે બંને હાથે એવી રીતે ખાશો જાણે કે તમે તમે જોયું છે એક ભૂખ્યો કૂતરો કેવી રીતે ખાય છે જ્યારે જરૂરિયાત એવી થઈ જાય ત્યારે એક માણસ પણ એવી રીતે વર્તશે હવે એવું જ પણ હવે આપણે વ્યવસ્થિત રીતે બેસતા શીખ્યા જ્યારે તમે બહુ ભૂખ્યા હોવ કોઈ તમને તેના ફેફસાની તાકાત બતાવે છે જ્યાં સુધીમાં તે એક ઓમ પૂરો કરે છે ત્યાં સુધીમાં તમે ત્રણ વખત ઓમ બોલી દીધા હોય કેમ કે જ્યારે કશુંક તમારી માટે બહુ જ જરૂરી હોય છે બસ જો તમે બે મિનિટ રાહ જુઓ તમે જોશો કે જે વિવશતા ભર્યું છે તે જાગૃત બની જાય છે ખોરાક સેક્સ ઊંઘ અને મૃત્યુ આ ચાર વસ્તુઓ છે જે વિવસ્થાપૂર્ણ છે એક મનુષ્ય જીવનના આ પાસાઓ પણ જાગૃતતાથી કરીને પોતાને પ્રાણી પ્રકૃતિથી અલગ તારવે છે જો તમે આ વસ્તુઓ પૃથ્વી પરના બીજા કોઈ પ્રાણીની જેમ કરો જે ક્ષણે તમે એવા કોઈકને જુઓ છો તમે કહો છો કે તે એક જાનવર છે એવું નથી એટલે સાહજિક રીતે અમુક વિવશતા હોય છે પણ તમારી પાસે એવી બુદ્ધિમત્તા છે જે તમને જાગૃત બનાવી શકે છે અને જીવનનું તે પાસું જાગૃતતાપૂર્વક કરી શકે છે જો તમે તેવું ના કરો તો તમે જુઓ છો દરરોજ તમે બળાત્કાર અને નિર્દયતા અને બધા પ્રકારની વસ્તુઓ વિશે સાંભળો છો તેની અંદર તે જ ઈચ્છા છે જે બીજા દરેક પુરુષમાં હોય છે પણ તે તેને એસ્થેટિકલી યોગ્ય રીતે ઉમદા રીતે નથી કરતો તેની વિવશતા તેની બુદ્ધિમત્તા પર હાવી થઈ જાય છે તો પહેલી વસ્તુ કે આ બધી બકવાસ છોડી દો કે તે એક પાપ છે તે ખોટું છે નૈતિકતા મુદ્દો તે નથી સમજવા લાયક મહત્વની વસ્તુ છે તેની સીમિત પ્રકૃતિ એવા ઘણા લોકો છે જે ખાવાનું બંધ નથી કરી શકતા હેલો ખાવા વિશે બસ એક સારી વસ્તુ એ છે કે જો તમે ખાવાનું બંધ ના કરો તો તે તરત જ ધ્યાનમાં લેવાશે બધા લોકો દ્વારા જેમણે તમને ખાતા પણ જોયા નહોતા એવી રીતે કેટલાક લોકો સેક્સ્યુઆલિટી સાથે હોય છે કેટલાક લોકો હોય છે જે ગમે ત્યાં ઊંઘી જાય છે સત્સંગ એક સારી જગ્યા છે એવું થાય છે ક્યારેક ઠીક છે તો તો આ મૂળભૂત વસ્તુ છે આ મૂળભૂત વૃત્તિઓ જે આપણા શરીરમાં હોય છે ખોરાક સેક્સ ઊંઘ અને મૃત્યુ જ્યારે તમે આ ચાર વસ્તુઓ જાગૃતતાથી કરો છો ત્યારે તમે એક મનુષ્ય છો મૃત્યુને ગણીને કહું છું ત્યારે તમે એક સાચા મનુષ્ય છો નહીતર બસ એક ઉત્ક્રાંતિમાં રહી ગયેલી ખામી છે તો હું શું કરી શકું સદ્ગુરુ એ તો ઉત્ક્રાંતિ છે ના ના આખી વસ્તુ એ જ છે એક વખત તમે મનુષ્ય બની જાઓ પછી ઉત્ક્રાંતિ એ પસંદગીથી થાય છે તમે વિકસિત થશો કે તમે નહીં થાઓ જ્યારે તમે વાનર હતા ત્યારે તમે માનવ બનવાનું પસંદ નહોતું કર્યું પણ એક વખત તમે માનવ બની જાઓ પછી મારે કેવા પ્રકારના માનવ બનવું છે તે તમારી પસંદગી છે વ્યવસ્થાની અમુક ક્ષણમાં તમને લાગે છે કે તમારી પાસે કોઈ વિકલ્પ નથી ના તમારી પાસે વિકલ્પ છે તમે તે વિકલ્પનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા નથી હજુ પણ વૃત્તિઓ હશે પણ તમે તેને પસંદગીથી કરી શકશો વ્યવસ્થાથી નહીં તે જ ફરક છે તમે બધા જ સેક્સથી જ પેદા થયા છો પણ શું તમારે તમારું બાકીનું જીવન તેના માટે જીવવું જોઈએ આ એક પસંદગી છે આ એક પસંદગી છે તે તમારા શરીરનો એક ભાગ છે તે જ પૂરેપૂરું નથી તે તમે કોણ છો તેનો એક ભાગ છે તે તમે જે છો તેની સમગ્રતા નથી મૂળભૂત રીતે તે એક ઝંખના છે આપણને જેની ઝંખના છે તે રૂપાંતરિત કરી શકાય નહીં જ્યારે તમે બાળક હતા પેપરમેન્ટ માટે ઝંખના કરતા હતા જેમ મોટા થયા બીજા કશાકની ઝંખના થઈ અત્યારે તમે એક યુવાન છો બીજા કશાકની ઝંખના કરી રહ્યા છો ઝંખનાઓ બદલાતી રહે છે કે નહીં આ ઈચ્છાઓ શું તે શું તે સમયની વ્યવસ્થાથી બદલાશે કે તે બદલાશે પસંદગીથી જાગૃત પસંદગીથી બદલાશે આ એના વિશે નથી કે તમારે આ છોડવું જોઈએ તે છોડવું જોઈએ આવા બનવું જોઈએ તેવા બનવું જોઈએ તે કરવાના પણ રસ્તાઓ છે કે જે વ્યક્તિ પાર જવા માંગે છે તે જઈ શકે છે તે છોડી દેવું નથી જો તમે પેલે પાર જાઓ તો તમે બધાથી મુક્ત થઈ જાઓ છો પણ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે તમે તેની અંદર છો ત્યારે પણ ત્યારે શું તમે એક જાગૃત પસંદગી છો કે તમે એક વિવશ પ્રાણી છો વસ્તુ આ છે કારણ કે એક મનુષ્ય અને એક પ્રાણી વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે પ્રાણીઓ એ જીવન પ્રત્યે વૃત્તિ આધારિત પ્રતિક્રિયા છે આપણે જીવન પ્રત્યે જાગૃત પ્રતિસાદ છીએ તેનો ઉપયોગ કરો તે ઠીક છે તમારે અપરાધ ભાવ અનુભવવાની જરૂર નથી કે હું કામુક ઈચ્છાઓ તરફ દોરાવું છું એટલે હું આધ્યાત્મિક નથી તમે દોરાવો છો એટલે તમે તેને એક આધ્યાત્મિક પ્રક્રિયામાં ફેરવી શકો છો દોરાવવાની જગ્યાએ જો તમે તેને દોરો અને ચાલક બનો તો તે આધ્યાત્મિક પ્રક્રિયા છે શું તમે કશાકથી દોરાવવા માંગો છો કે પોતે કશાકને દોરવા માંગો છો જો તમે તેને દોરી રહ્યા હોવ તો તે આધ્યાત્મિક પ્રક્રિયા છે